रत्नागर तरीके हीरा घसवानुं काम छूटी जता एक युवके चोरीना रवाडे चढ़ी गयो। पोश विस्तारमां कारने निशान बनावतो अने माल सामान पर हाथ फेरो करतो हतो। करतो तो भांडो फूटता सूरत शहर क्राइम ब्रांच पोलीसे तेने आबाद झड़पी लीधो छे। जीवन निर्वाह चलावा माटे चोरीने पेशो बनावनार एक युवक सूरत शहर क्राइम ब्रांच पोलीसने हाथे झड़पाई गयो। वराठा हीराबाग खाते विशालनगरमां रहेतो उदय पंड्या रत्नकलाकार तरीके काम करतो, परंतु नौकरी छूटी जता तेणे शोर्टकट अजमाव्यो। चोरी करी मालामाल बनवाना सपना पण जोतो हतो। सूरत शहरना वेसू सेटेलाइट वगैरह जेवा पोश विस्तारमां आटा फेरा करी रेकी करतो अने रोड पर पार्क करेली कारना दरवाजाना लॉक तोड़ी कांच तोड़ी तेमांथी लैपटॉप मोबाइल फोन अने बीजो किंमती माल सामान पर हाथ फेरो करतो। उदय पकड़ाई जवानी बी के लैपटॉप वेचतो नहोतो अने तेना घरना माळिया पर छुपावी राखतो। कारनी वधती चोरीना अंतर्गत पोलीसे सूचना मळता बातमीना आधारे उदय पंड्याने पकड़ी पाडवामां आव्यो। खडोदरा विस्तारमां थयेली कारमां कार चोरीना गुनाओ पण उकेलवामां सफळता मळी गई हती। હાલમાં સુરત શહેરના ઉમરા વિસ્તાર તથા ખટોદરા પોલીસ સ્ટેશનના વિસ્તારની અંદર પાર્ક કરેલી ફોર વ્હીલ ગાડીમાંથી બેગની ઉઠાંતરીના બનાવો ઘણા બધા બનેલ હોય, જે બનાવોને ડિટેક્ટ કરવા માટે તથા આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ કમિશનર શ્રી અજય તોમર સાહેબ તરફથી સૂચના આપવામાં આવેલી હતી, જેને લઈને પીએસઆઈ સિંધા તથા તેમની ટીમ વર્કઆઉટમાં લાગેલ હતી। જેનું વર્કઆઉટ કરતી હતી એ દરમિયાન પીએસઆઈ સિંધા તથા એમના ટીમના માણસોને સ્પષ્ટ અને ચોક્કસ એક હકીકત મળેલી કે આ કામે ઉદય કિશોરભાઈ પંડ્યા નામનો શખ્સ છે, એ આ બધી બેગોની ઉઠાંતરી કરે છે, જેને લઈને એના ઉપર વર્કઆઉટ કરવામાં આવેલું। વર્કઆઉટના આધારે ઉદય કિશોરભાઈ પંડ્યાને પકડી પાડવામાં આવેલ છે। એની પાસેથી ટોટલ 7 લેપટોપ, 3 મોબાઈલ તથા ચેકબુક, પાન કાર્ડ, આરસી બુક થી લઈને ઘણા બધા ડોક્યુમેન્ટ મળી આવ્યું છે। એમના ઘરેથી પણ માળિયા ઉપર જે બેગોની ઉઠાંતરી કરી હતી એની ખાલી બેગો પણ મળી આવેલ છે અને અસંખ્ય ડોક્યુમેન્ટ પણ મળી આવેલ છે। જે કિશોર પંડ્યા છે એને લવ મેરેજ કરેલ હોય, છેલ્લા 6-8 મહિનાથી એની પાસે કોઈ કામધંધો ન હોય, પેલા હીરા ઘસવાનું કામ કરતો હતો અને એ કારખાનામાં ખોટ જતા કારખાનું બંધ થઈ જતા પોતે બેકાર બની ગયેલો હતો અને ઘર ચલાવવા માટે પોતે આ નવો કિમ્યો અજમાવ્યો હતો। આરોપીના કહેવા મુજબ આરોપીની એમઓ એ હતી કે સવારથી લઈને પોતે ઘરેથી નીકળી જતો હતો અને પોસ એરિયાની અંદર જ્યાં ગાડી પાર્ક થયેલી હોય એ ગાડીની અંદર પહેલાં શિફ્ટપૂર્વક એ ચેક કરતો હતો કે કોના લોક થયેલ નથી અથવા કોઈના વિન્ડો ખુલ્લા રહી ગયેલા હોય, તો એવી ફોરવ્હીલમાંથી એ આસાનીથી ખુલી અને બેગ લઈ અને પછી રિક્ષામાં પોતાના ઘરે જતો રહેતો હતો। જે રોકડા રૂપિયા મળતા હતા એ રોકડા રૂપિયા પોતાના ઘર ખર્ચી માટે તથા મોજશોખ માટે વાપરી નાખતો હતો, જ્યારે લેપટોપ ને એ બધું પોતે રાખતો હતો અને બેગ ને બધું ડોક્યુમેન્ટ બધાના ડોક્યુમેન્ટ સહી સલામત પોતાના ઘરેથી જ મળી આવેલ છે। આરોપી હાલ તો હીરાબાગ ખાતે એક ભાડાના મકાનમાં રહેતો હતો, ત્યારે એનું મૂળ વતન ભાવનગર જિલ્લો છે અને ભાવનગર જિલ્લા ખાતેથી લવ મેરેજ કરી અને સુરત ખાતે એ શિફ્ટ થયેલ છે। આરોપીને એના મમ્મી પપ્પાએ કાઢી નાખેલ છે, એની સાથે બોલવાનો કોઈ વ્યવહાર નથી, એટલે બંને જણા એકલા જ રહેતા હતા। ના, આ એનો ફર્સ્ટ જ ક્રાઇમ છે। પહેલા હીરા ઘસવાનું કામ કરતો હતો અને એમાં સારી એવી એને પગાર પણ મળતો હતો, પણ એ કારખાનું બંધ થઈ જતા પોતે આ નવો બ્યુરો રિપોર્ટ ચેનલ આઈ વિટનેસ સુરત